एक घड़ी आधी घड़ी आधी में पुनियाद, कहे तुलसी संगत संत की कटे कोटि अपराध। आ एक बार विश्वामित्र जी अने वशिष्ठ मुनि नी वच्चे आ संवाद चाल्यो, तो आ बे ऋषियों ने एवो विवाद थयो के तप मोटू, अने वशिष्ठ मुनि एम कहे छे के नहीं सत्संग मोटो, तो आ बेनु हवे समाधान कोण करे? एटला माटे आ बेनो विवाद अंते देवलोक मां इंद्रनी सभा मां आ प्रश्न गयो छे। ए वक्ते इंद्र ने पूछवामां आव्यु के आप बन्ने ऋषि केम लड़ो छो, आनु कारण शुं, ए मने कहो। एटले विश्वामित्र जी कहे के वशिष्ठ मुनि जी एम कहे छे के सत्संग मोटो, ने हूँ एम कहूँ छूं के तपनुं फल मोटू छे, तो आ बेमांथी सत्संगनुं फल वधारे छे या तो तपनुं? आनो मने आप सर्व जवाब आपो। अने ए वक्ते इंद्र कहे के आना माटे तो तमे ब्रह्माजी पासे जाओ। बे ऋषि ब्रह्माजीनी पासे जाय अने ब्रह्माजीने वंदन करी અને કહ્યું, બ્રહ્માજી પૂછે છે કે પધારો દેવર્ષિ, શું કેમ આવવાનું થયું? અને એ વખતે વિશ્વામિત્રજી કહે કે પ્રભુ, તપનું ફળ મોટું છે કે સત્સંગનું ફળ મોટું છે, આપ એનો વિસ્તારપૂર્વક અમને જવાબ આપો। અમારે આ ફળ વિશે જાણવું છે કે આમાંથી શ્રેષ્ઠ કોણ છે। એ વખતે બ્રહ્માજીએ કહ્યું કે હું તો સર્જન કરતા છું, અને આના વિશે જો તમારે જાણવું હોય તો વિષ્ણુ ભગવાનની પાસે જાઓ। હવે આ બંને ઋષિ વિષ્ણુ ભગવાનની પાસે ગયા। વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરની અંદર બેઠા છે, અને ત્યાં જઈને બે ઋષિ પ્રણામ કરી અને કહ્યું કે પ્રભુ, આપ આનો રસ્તો કાઢો કે છું કે સત્સંગનું ફળ મોટું છે કે પછી સત્સંગનું ફળ મોટું છે કે પછી તપનું ફળ મોટું છે। એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે આપ તો મહાન ઋષિ છો, ને આપને મારે શું કહેવાનું હોય, પણ આના માટે આપ શિવજીની પાસે જાઓ। હવે શિવજીની પાસે ગયા તો શિવજી પણ એ જ કહે છે, શિવજીને જઈ અને કીધું એટલે શિવજીએ કહ્યું કે તમારા આ વાતનો જો તમારે જાણવું હોય તો હવે તમે શેષ નારાયણની પાસે જાઓ। અને શેષ નારાયણની પાસે જઈ અને બંને ઋષિએ પ્રશ્ન મૂક્યો છે કે પ્રભુ, સત્સંગનું ફળ મોટું છે કે તપનું ફળ મોટું છે, એ આપ અમને વિસ્તારપૂર્વક કહો। ત્યારે ભગવાને શેષ નારાયણ કહે છે કે હવે આમ તો હું તમને મનની અંદર વિચાર કર્યો છે કે આ ઋષિને મારે કેમ સમજાવવા। એટલે એ વખતે શેષ નારાયણજી કહે છે કે આ ધરતીનો ભાર જો તમે થોડી વાર ઝીલો તો હું આનો આપને જવાબ આપું। એટલે એ વખતે અહંકારના હિસાબે વિશ્વામિત્રજીએ કીધું કે લાવો, ધરતીનો ભાર હું થોડી વાર ઝીલું છું, પણ આપ જવાબ આપો। હવે જેવો આમને ધરતીનો ભાર હાથમાં ઝીલો છે, એવી ધરતી પાતાળ લોકની અંદર ઉતરવા માંડી। ત્યારે શેષ નારાયણજીએ કીધું કે પ્રભુ, કંઈક બોલો, નહીતર હમણાં ધરતી તો પાતાળની અંદર ઉતરી જશે, પણ હું શું બોલું કે આપના તપનું ફળ કયો? એટલે વિશ્વામિત્રજી કહે છે કે હે ધરતીમાં, હે પૃથ્વી મૈયા, હું મારા જિંદગીનું બધું તપ આપને આપું છું, માં આપ ઊભા રહી જાઓ તો પૃથ્વીમાં ઊભા નથી રહ્યા, ધીમે ધીમે ચાલ્યા જાય છે। અને એ વખતે વશિષ્ઠ મુનિજીને કહેવામાં આવ્યું, એટલે વશિષ્ઠ મુનિ બોલ્યા છે કે હે માં, હે પૃથ્વી, હું આપને વંદન કરી અને કહું છું કે જો મારા સત્સંગની પાઘડીનું પુણ્ય હું તમને અર્પણ કરું છું, આપ ઊભા રહી જાઓ, અને ધરતી સ્થિર થઈને ઊભી રહી જાય છે। એ વખતે શેષ નારાયણ ભગવાન પછી ધરતીનો ભાર ઝીલી લીધો, અને વિશ્વામિત્રજી કહે છે કે હવે અમને અમારો જવાબ તો આપો। ત્યારે શેષ નારાયણજી કહે છે કે દેવર્ષિ, આપને આપનો જવાબ તો આમાં મળી ગયો, કે કંઈ સમજાણું નહીં કે તમે તમારા જિંદગીનું પૂરું તપ અર્પણ કર્યું, છતાંય પૃથ્વીમાં ઊભા નથી રહ્યા, અને સત્સંગની પા ઘડીનું એક ફળ મૂક્યું એટલી વારમાં પૃથ્વી ઊભા રહી ગયા છે, એટલે આમાં સત્સંગનું ફળ મોટું છે। એટલે કહેવાયું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, કહે તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ। આ જીવને જો કોઈ ઘડી
एक घड़ी अथवा तो अर्धी घड़ी, अरे अर्धा घड़ी नहीं पा घड़ी जो आ जीव ने सत्संग मिली जाए, एकाद शब्द कदाच लागी जाए तो आ जीव ने गति थई जाए।